તો કેસ 29 થઈ ચૂક્યા છે, આપને અપડેટ કરી દઈએ. પણ તે પહેલા સમાચાર ભાવનગરથી પણ આવી રહ્યા છે. ભાવનગરમાં કલમ 144નો અમલ ચાલુ છે, આમ છતાં માર્કેટ યાર્ડ ખુલ્લું છે. વેપારીઓ અને ખેડૂતો ભેગા થયા છે અને ડુંગળી સહિતના જે અન્ય પાક છે, કપાસ સહિતના પાક છે, તેને વેચવા માટે આ તમામ લોકો માર્કેટ યાર્ડમાં ભેગા થયા છે. આ એક ગંભીર બેદરકારી ભાવનગરમાં સામે આવી છે. કલમ 144 અમલમાં હોવા છતાં માર્કેટ યાર્ડ કેમ ચાલુ છે? આ એક મોટો સવાલ ચોક્કસ છે. આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીત. અજીત, ભાવનગરમાં માર્કેટ યાર્ડ ખુલ્લું છે, ખૂબ જ ગંભીર બેદરકારી ચેરમેનની પણ સામે આવી છે, દુકાનધારકોની પણ સામે આવી છે, ખેડૂતોની પણ સામે આવી છે. જી ચિરાગ, વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે કોરોનાને લઈને સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ગંભીરતા જે રીતે લોકો દ્વારા, સરકાર દ્વારા લેવાઈ રહી છે, ત્યારે એવી કોઈ પણ એવી કહી શકાય કે બેદરકારી અત્યારે ચલાવી લેવાય તેવી સ્થિતિ નથી. ભાવનગરની અંદર અત્યારે માર્કેટિંગ યાર્ડ, જો કે ગઈકાલે જનતા કર્ફ્યુને લઈને પરમ દિવસથી તે બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આજે માર્કેટિંગ યાર્ડ શરૂ છે. કપાસ ડુંગળીથી લઈ અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર ખેડૂતો પોતાના વેચાણ કરવા માટે આવ્યા છે. હું આપને બતાવીશ કે ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે, વેપારીઓ જ્યાંના દલાલો છે તે તમામ લોકો અત્યારે હાજર છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતની અંદર અનેક જે માર્કેટિંગ યાર્ડો છે તે આજે ઊંઝા સહિત ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ કહી શકાય ગુજરાતનું, તે પણ બંધ છે. અન્ય નાના મોટા યાર્ડો મહુવાથી લઈને બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે અત્યારે ભાવનગરની અંદર તમામ જે રોડ રસ્તા છે તે પણ સીઝ કરવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતો છે તે પોતાનો માલ બહાર લઈ હવે લઈ જઈ શકે એમ નથી. વેપારીઓ, ખેડૂતો છે તે પણ અંદર નથી આવી શકે. આવી સ્થિતિમાં જે માર્કેટિંગ યાર્ડનું જે મેનેજમેન્ટ છે તેણે આ વાતની ગંભીરતા લેવી જોઈએ. કોઈ પણ સંજોગોએ અત્યારે જે સ્થિતિ છે, હાલમાં જે 28 તારીખ સુધી જે અન્ય યાર્ડો બંધ રાખવામાં આવ્યા છે તેવી રીતે અહીંયા પણ એ રીતે અમલમાં મૂકવું જોઈએ. કારણ કે જો ખેડૂતોને પણ મોટી સમસ્યા થઈ શકે એમ છે, ત્યારે સરકારે પણ ગંભીરતા એટલા માટે લેવી પડશે કે ખેડૂતોનો ડુંગળી જેવો પાક છે તે ઘરમાં રાખી શકાય તેવી સ્થિતિ નથી. હાલમાં ગરમી પડી રહી છે, એક બાજુ કોરોનાનો કહેર છે, તો ડુંગળી છે તે ગરમીના લીધે ખરાબ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. એવું કહી શકાય કે કમોસમી વરસાદ અને વધારે જે ભારે વરસાદને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવા પામેલ છે અગાઉ પણ, ત્યારે આવી પરિસ્થિતિની અંદર અત્યારે ખેડૂતોની દશા એવું કહી શકાય ખૂબ જ માઠી ઊભી થવા પામી છે. કોઈ પણ સંજોગોએ ખેડૂતો અત્યારે પોતાની ડુંગળી છે ઘરમાં રાખી શકે એમ નથી. એક બાજુ ભાવ સતત નીચો જઈ રહ્યો છે. ખેડૂતો પોતાનો જે એવું કહી શકાય કે માર્કેટિંગ ગટના ચેરમેન સાથે આપણે વાત કરી તો શું કરે, ચેરમેન સાથે વાત કરી કે હજી આ અંગે એક હજી કોઈ કૃષિ વિભાગ દ્વારા અમને એ પ્રકારનું બાહેર લેખિત નથી મળેલ કે બંધ રાખવામાં આવ્યો. પરંતુ જે રીતે ભાવનગરની અંદર અત્યારે 144 લાગુ છે, ભાવનગરના તમામ રોડ રસ્તા સીઝ કરી દેવામાં આવ્યા છે, વાહનોની અવરજવર બંધ છે, અને સૌથી મોટી ગંભીરતા એ વાત છે કે બીજા રાજ્યોમાંથી પણ અત્યારે ડુંગળીની આવક અહીંયા આવી રહી છે, ત્યારે બીજા રાજ્યના લોકો કે વાહનો પણ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ન પ્રવેશ આપવામાં આવે. કારણ કે ગંભીર બાબત છે, ત્યારે હવે કોઈ પણ સંજોગોએ તાત્કાલિક અત્યારે જે એવું થઈ શકે, કારણ કે ખેડૂતોની પણ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. અત્યારે જે માલ આવ્યો છે તેનો તાત્કાલિક નિકાલ હરાજી તુરંત તાત્કાલિક શરૂ કરી દેવામાં આવે, જેથી કરીને આ જે માલ અત્યારે યાર્ડમાં પડ્યો છે, હજારો ગુણી ડુંગળી પડી છે, કપાસ પડ્યો, તેનો નિકાલ કરવો જોઈએ. કારણ કે તે ખરાબ થઈ જાય, ખેડૂતોને આર્થિક નુકસાન જાય, એટલા માટે તાત્કાલિક આનો નિકાલ લાવવો જોઈએ અને યાર્ડ આવતીકાલથી બંધ કરવું જોઈએ તેવું ચોક્કસપણે જે તંત્રના જવાબદાર ભાવનગરનું જે જિલ્લા વહીવટી તંત્ર છે તેણે ગંભીરતા લેવી પડશે. કોઈ પણ સંજોગે આ રીતે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિના સંપર્કમાં આવે તેના માટે જાણકારી બદલ. તો આપણે કીધું ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડ ખુલ્લું છે, આ એક બેદરકારી ચોક્કસ ગણાવી શકાય. જેમ રિપોર્ટર કહી રહ્યા છે, કલમ 144નો અમલ ભાવનગરમાં ચાલુ છે, તે દરમિયાનમાં માર્કેટિંગ યાર્ડ ખુલ્લું કેમ છે? ચેરમેન કહી રહ્યા છે લેખિતમાં હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.